नमस्कार मित्रों, हूँ नीरव भट्ट। आज जनमंच ना स्टूडियो में अपनी साथ विमल भाई जोशी है, जे छेल्ला 25 वर्ष थी वापी खाते एस्ट्रोलॉजी, वास्तुशास्त्र, ध्यान, योग, मेडिटेशन आ तमाम ना माध्यम थी जे जन समस्या उभी थाय छे अने जे जन समस्या लोको लईने आवे छे तेमनुं निदान अने निराकरण ए विमल भाई आपता रहे छे। 25 वर्ष थी आ फील्ड में सक्रिय छे। आज आपणी साथे विमल भाई छे। विमल भाई नमस्कार। नमस्कार विमल भाई, हवे जे परिस्थिति छे हाल कोरोना थी लोको भयभीत छे, लोकोमां क्यांक ने क्यांक एक डरनो माहोल, असुरक्षा जेवुं वातावरण उभुं थयुं छे ने कायम कंईक अमने रोग नहीं लागी जाय, रोग लागशे पछी अमने ऑक्सिजन मळशे नहीं ने आपणी जे मानसिक जे छे मेडिटेशन जे तणाव मां ए लोको महसूस करे छे तेनामां माटे आपणे तमारो एक एमने संदेश शुं आपशो? सौथी पहला तो नीरव भाई आपणे ए समजवानी जरूर छे आपणे के आपणी पासे जे चित्तनी जे शक्ति छे जेने आपणे अटेंशन कहीए छे, आपणे ध्यान कहीए छे आपणे, बराबर छे? तो एने समजवानी आपणे जरूर छे आपणे। अने आपणी पासे हमेशा बे चोइस होय छे, फूल अने काटा, बराबर छे? अने आपणी पासे आपणे आपणुं जो ध्यान छे एने आपणे फूल उपर आपणे फोकस करीए छे के काटाना उपर फोकस करीए छे ए आपणी पोतानी समज उपर छे, आपणा पोताना अंडरस्टेन्डिंग उपर छे। एटले आ रीतनो आपणे आ जे परिस्थिति छे, आ जे सिच्युएशन छे एनी अंदर आपणे ए अभिगम तो आपणे बधाए केळवो ज पड़शे आपणे के आपणे आपणुं जे ध्यान छे, आपणुं जे अटेंशन छे एने आपणे काटाना बदले फूल उपर फोकस करवानुं शरू करीए। बीजी रीते आपणे एने जोईए आपणे तो एक बीजो एक एक्झाम्पल लईए आपणे एने समजवा माटे तो दिवस पण थाय छे अने रात पण थाय छे, रात्रे अंधारू होय छे अने दिवसे અજવાળું હોય છે, એવી જ રીતે અંધારું અને અજવાળું છે। તો આપણે હમણાં જે પરિસ્થિતિ છે અંધારામાં જેવી છે, આપણને કંઈ દેખાતું નથી, કંઈ સમજાતું નથી, આપણે બધા મૂંઝાઈ ગયા છે આપણે કે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ આપણે। તો આ સિચ્યુએશનમાં આપણે જો આપણું જે ધ્યાન છે એને આપણે નકારાત્મકતા ઉપર કે અંધકાર ઉપર આપણે ફોકસ કરીએ તો નેચરલી આપણા જીવનમાં આપણને એ એક્સપિરિયન્સ આપણને શરૂ થઈ જાય આપણને, રાઈટ? અને આ સ્થિતિની અંદર આપણે આપણું જે ધ્યાન છે એને જે જીવનની શુભતા છે, પ્રકાશ છે, રાઈટ, એના ઉપર આપણે ફોકસ કરવાનું શરૂ કરીએ, જે રચનાત્મક એક્ટિવિટી છે, પોઝિટિવ એક્ટિવિટી છે, જે આપણા વાઇબ્રેશનને વધારી શકે, રેઈઝ કરી શકે એ રીતની એક્ટિવિટી ઉપર આપણે ફોકસ કરવાનું શરૂ કરીએ આપણે, તો ડેફિનેટલી આ જે પરિસ્થિતિ છે એની અંદર આપણે સરસ રીતે આપણે રમત આપણે પ્લે કરી શકીએ આપણે આની અંદર। એટલે આની અંદર આપણે જે ડરની વાત કરીએ છીએ તો ડર આપણને ડર બહુ સ્વાભાવિક વસ્તુ છે, આપણા જન્મથી જ આપણને જે ડર છે અને ભય જે છે એ આપણા શરીરની સુરક્ષા માટે આપણને પ્રકૃતિ પોતે પ્રદાન કરે છે, પ્રકૃતિ પોતે આપે છે। અને એ જે ભય છે એનાથી આપણા શરીર અને મનનું રક્ષણ થાય છે। તો આપણે આ વસ્તુને સમજવાની જરૂર છે આપણે કે આ આપણા પ્રોટેક્શન માટે છે અને આપણે એ આપણને બચાવે છે આપણને, રાઈટ? તો ભયથી ભયભીત થવાની જરૂર નથી, બરાબર છે? આની અંદર આ સ્થિતિમાં આપણે આપણું જે ધ્યાન છે એને જેટલું આપણે રચનાત્મક અને પોઝિટિવ અને પ્રકાશ અને આપણા જીવનમાં આપણા જે વાઇબ્રેશન છે ઇન્ટરનલ એને રેઈઝ કરી શકે એવી રીતના કોઈપણ કાર્યની અંદર આપણે એક્ટિવિટી ઉપર આપણે ફોકસ કરીએ આપણે તો નેચરલી આપણી જે અંદરની જે એનર્જી છે અને અંદરનું જે એટમોસ્ફિયર છે એ બદલાવાનું શરૂ થાય। તો આના માટે કોઈ ઉપાય તમારી પાસે કોઈ આજની તારીખમાં? ઉપાયની અંદર તો ઘણા બધા ઉપાય છે, આની અંદર ઘણી બધી વસ્તુઓ કરી શકાય, જેવી રીતે આપણે સવારના પરમાં આપણે યોગા કરી રહ્યા છીએ એના માટે થોડુંક ડાયટમાં પણ આપણે ધ્યાન રાખીએ આપણે,
આપણું જે રૂટીન છે એ રૂટીન અંદર પણ આપણે થોડુંક આપણે જે પણ આપણે જે સતત આપણે જે નેગેટિવ આપણને સંદેશ આપતા જેના પર જેટલા પણ આપણા મીડિયમો છે એના ઉપરથી ફોકસ આપણે થોડુંક આપણે ત્યાંથી શિફ્ટ કરી અને કોઈ પણ રચનાત્મક એક્ટિવિટી કે જે આપણા શરીર અને મનને પોષણ આપે એ રીતના પુસ્તકો છે, રીડિંગ છે, અથવા તો આપણા ઘરની આજુબાજુમાં જે પણ નેચર છે અને એની સાથે આપણે જો કનેક્ટ થઈએ આપણે અને ત્યાં આપણું જે ધ્યાન છે એને જોડી દઈએ આપણે તો આનાથી ઘણા બધા ફાયદા થાય અને ઘણા બધા આપણે આપણી પોતાની અંદર પણ શરીરના તલ ઉપર અને મનના તલ ઉપર ફેરફાર શક્ય છે. અને એની સાથે સાથે રોજ 10-15 મિનિટનો સમય કાઢી અને દરેક વ્યક્તિ જો ધ્યાનની સાથે જોડાય, ધ્યાન એટલે પોતાની સાથે જોડાય, ધ્યાન આપણો પોતાનો સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે, અને એની સાથે જોડાવાનું શરૂ કરે તો ડેફિનેટલી આપણે જે પણ સિચ્યુએશન છે એમાંથી આપણે એનો રસ્તો આપણે કરી શકીએ. આપણે તો કોઈ ધ્યાનની મેથડ હમણાં તમે દર્શક મિત્રો માટે? જરૂર જરૂર, આપણે તો આપણે બધા સાથે મળીએ જી અને આપણે બધા આપણે ધ્યાનમાં પ્રવેશ કરીએ આપણે. અને આ જે પ્રયોગ છે મિત્રો, આ પ્રયોગને તમે જ્યારે પણ તમને એવું લાગે તમને કે હમણાં મારા પોતાની અંદર ડર છે, ભય છે, ચિંતાનું વાતાવરણ છે અથવા નથી મજા આવતી, તો આ સમયની અંદર થોડોક સમય કાઢી અને તમારા ઘરમાં અથવા કોઈ પણ જગ્યા પર, શાંત જગ્યા પર તમે બેસી જશો અને 5-10 મિનિટ માટે જો આ પ્રયોગ કરશો તો એનાથી 100% તમારા જીવનમાં, તમારા શરીરના તલ ઉપર, તમારા મનના તલ ઉપર ફરક પડવાનો તરત જ શરૂ થઈ જશે. તો સરસ મજાની વિધિ છે અને વિધિ આપણે બધા સાથે મળીને કરીએ. પહેલા તમે આ વિધિ જે છે આ પ્રયોગને તમે શીખી લો તમે, અને શીખીને તમે આ પ્રયોગને ગમે ત્યારે તમે કરી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે કરી શકો છો. તો આપણે બધા સાથે મળી અને પ્રયોગમાં ધીમે રહીને પ્રવેશ કરીએ આપણે. બરાબર, શરૂઆત કરી. તો સૌથી પહેલા આપણે જ્યાં પણ છીએ આપણે ત્યાં આપણે બેસી જઈએ. આપણે આરામદાયક સ્થિતિમાં બેસી જઈએ આપણે. અને તમે જ્યાં પણ છો, ખુરશી ઉપર છો, સોફા સેટ ઉપર છો, તમારા બેડ ઉપર છો, તો શાંતિથી બેસી જાઓ. ધીમે રહીને તમારી આંખો છે એને તમે હળવેથી બંધ કરી દો અને આંખોના ઉપર કોઈ પણ જાતનું દબાણ આપવાની જરૂર નથી. આંખોને બંધ કરી દો અને તમારા જે પણ ગુરુ છે, સદગુરુ છે, તમારા માતા પિતા છે, સૌથી પહેલા આપણે એમનું સ્મરણ કરીએ. આપણે એમનું આપણો કોઈ ઈષ્ટ હોય જેની સાથે આપણો વર્ષોથી આપણે પૂજા પ્રાર્થના કરતા હોઈએ અને એની સાથે સંબંધ હોય તો એ ઈષ્ટને આપણે, આપણું જે પરમ તત્વ છે, પરમાત્મા છે, એનું સ્મરણ કરીએ. આપણે અને મનોમન એમને 5 વખત આપણે એમને નમસ્કાર કરવાના છે. નમસ્કાર પૂરા થઈ જાય એના પછીથી ધીમે રહીને આપણે જ્યાં પણ છીએ એની આજુબાજુમાં જે પણ અવાજો છે એ અવાજોના ઉપર આપણું જે ધ્યાન છે એને આપણે લઈ જઈએ. આપણે તો આપણી આસપાસ ક્યાંથી અવાજો આવી રહ્યા છે એને આપણે નોટિસ કરીએ, એને આપણે સાંભળીએ. ધીમે રહીને એ અવાજો ઉપરથી આપણું જે ધ્યાન છે એને આપણે જ્યાં બેઠા છીએ, આપણું શરીર જ્યાં છે હમણાં, એ શરીરની સાથે આપણા ધ્યાનને જોડીએ આપણે અને અનુભવ કરીએ કે એમાં શરીરનો અનુભવ કેવો છે. આપણા શરીર આપણું ઠંડુ છે, ગરમ છે, શરીરનું જે ટેમ્પરેચર હોય
એનું નિરીક્ષણ કરીએ આપણે. આ સમયે આપણા શરીરમાં શ્વાસ ચાલી રહ્યા છે, બ્રેથ. શ્વાસના દ્વારા પ્રાણવાયુ બહારથી આપણા નાકના દ્વારા આપણા શરીરમાં જાય છે, ઓક્સિજન. શ્વાસ અંદર જાય છે, પ્રાણવાયુ અંદર જાય છે. એનું અવલોકન શરૂ કરીએ. આપણું ધ્યાન શ્વાસને સાથે જોડી દઈએ આપણે, અને શ્વાસ અંદર થઈ અને પાછો બહાર જાય છે. આ ચક્રને શાંતિથી આપણે નિરીક્ષણ કરીએ. હમણાં જેમ જેમ આપણે શ્વાસને આપણે જોતા જશું, જેમ જેમ આપણે શ્વાસનું અવલોકન કરતા જશું, તેમ તેમ આપણી અંદરના નકારાત્મક વિચારો, આપણી અંદરની ચિંતા, આપણી અંદરનો ભય, આ બધી વસ્તુઓ એની સાથે સાથે હમણાં વિદાય થઈ રહી છે. જસ્ટ ઓબ્ઝર્વ. વોચ યોર બ્રેથ. બ્રેથ ઇઝ કમિંગ ઇન એન્ડ ગોઈંગ આઉટ. ઓબ્ઝર્વ યોર બ્રેથ. અને એની સાથે સાથે આપણી અંદર આ સમયે કોઈક વિચારો ઉદ્ભવે, વિચારો પ્રવેશ કરે, તો આપણે એ વિચારોને રોકવાના નથી. બધા વિચારોનું સ્વાગત. અવર ઓલ થોટ્સ આર વેલકમ. હમણાં કોઈ પણ વસ્તુનો આપણે વિરોધ કરવાનો નથી. જે પણ છે એનો સર્વ સ્વીકાર. ઓબ્ઝર્વ યોર બ્રેથ અગેઇન. વોચ યોર બ્રેથ. ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી કમિંગ ઇન એન્ડ ગોઈંગ આઉટ. હમણાં આપણું હૃદય ધબકી રહ્યું છે. અવર હાર્ટ ઇઝ બીટિંગ રાઈટ નાઉ. જસ્ટ લિસન ધ સાઉન્ડ ઓફ યોર હાર્ટ. ધબકતા હૃદયને સાંભળીએ આપણે હમણાં. આપણી અંદર જે જીવન ધબકી રહ્યું છે હમણાં, એનો અનુભવ કરીએ આપણે. Listen, listen the sound of heart beats. અને ધીમે રહીને આપણી પોતાની અંદર, આપણી અંદર જે શાંતિનો પ્રદેશ છે હમણાં, આપણે ત્યાં ધીમે ધીમે ત્યાં પહોંચી ગયા છે. આપણે આપણી પોતાની અંદર શાંતિ, જે આપણો મૂળ સ્વભાવ છે, એના ઉપર આપણું ધ્યાન ત્યાં એની સાથે કનેક્ટ કરીએ આપણે. અને જે પણ હમણાં અંદર આવે છે, જાય છે, એને ફક્ત સાક્ષી ભાવે, તટસ્થ ભાવે, કોઈ પણ જાતના ભેદભાવ વગર ફક્ત નિરીક્ષણ કરવાનું છે. જસ્ટ સિમ્પલ ઓબ્ઝર્વેશન. અને
આ નિરીક્ષણ કરતા કરતા આપણું શરીર શાંત થઈ ગયું છે, શરીરમાં શાંતિ છે, મનના તલ ઉપર શાંતિ છે, ભાવના તલ ઉપર શાંતિ છે, જે ભયના જે વાદળો હતા એ બધા વાદળો હમણાં નીકળી ગયા છે અને અંદર એકદમ હલકો હલકાપણાનો અનુભવ, પ્રકાશનો અનુભવ, શાંતિનો અનુભવ હમણાં મોજુદ છે. એને નોટિસ કરીએ આપણે. ધ્યાન એટલે નિરીક્ષણ, ધ્યાન એટલે જોવું જે પણ થઈ રહ્યું છે એને આપણે સાક્ષી ભાવે જોઈએ, એનું જ નામ ધ્યાન છે. જેવી રીતે રસ્તા ઉપર ટ્રાફિક ચાલતો હોય અને આપણે ટ્રાફિકને ઓબ્ઝર્વ કરીએ, આપણે કિનારા ઉપર ઉભા રહીને, જસ્ટ લાઈક દેટ વી આર જસ્ટ ઓબ્ઝર્વિંગ ધ ટ્રાફિક ઇન સાઇટ. થોટ્સ આર કમિંગ લાઈક કાર્સ, scooters, bike, they are just coming and just going, but it makes no difference to us. કારણ કે આપણે ફક્ત હમણાં સાક્ષી છીએ, ઇન્વોલ્વ નથી જે પણ છે એની સાથે. અને એની સાથે સાથે હમણાં આપણે મંત્ર આપણા મનમાં 5 વખત યસ જે છે, હા, એ સાઉન્ડનો આપણે બધા ઉચ્ચાર કરીશું. આપણે યસ, યસનો મતલબ છે પોઝિટિવિટી, રચનાત્મકતા, સર્જનાત્મકતા. યસ મનમાં બોલવાનું છે આપણે. યસ, 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 યસ. અને આપણે બધા આપણા જીવનને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે. આપણે આપણે આપણા જીવનને એક નવા સુંદર રચનાત્મક પ્રકાશપૂર્ણ અનુભવમાં લઈ જવું છે ને આપણે, તો આપણે એના માટે હમણાં આપણી પોતાની અંદર પ્રાર્થના કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે. અનુભવ કરો તમારી અંદર જે પણ ચાલી રહ્યું છે એનો અનુભવ, શરીરનો અનુભવ, મનનો અનુભવ, શ્વાસનો અનુભવ, હૃદયના ધબકારનો અનુભવ, બહારના અવાજો, અંદરના અવાજો, બધાનો સ્વાગત. ફરીથી પાછું આપણું ધ્યાનને આપણે શાંતિની સાથે જોડીએ, આપણે શાંતિનો અનુભવ કરીએ. હમણાં ફક્ત શાંતિ છે આપણી અંદર અને એની સાથે કનેક્ટ થઈએ આપણે. હવે આપણે ધીમે રહીને 2-3 ઊંડા શ્વાસ લેશું. અને શ્વાસ છોડવાની સાથે સાથે આપણી અંદર જે પણ નકારાત્મક ભાવો છે, નકારાત્મક ભાવનાઓ છે, એને આપણે પ્રકૃતિને અર્પણ કરી દઈશું. આપણે એની સાથે પરમાત્માનો ધન્યવાદ જેણે આપણને જીવન આપ્યું છે,
આપણા શરીરનો ધન્યવાદ, આપણા શરીરના તમામ અવયવોનો ધન્યવાદ જે સતત આપણા માટે સુંદર કાર્ય કરી રહ્યા છે સવારથી લઈને સાંજ સુધી અને અત્યાર સુધી જન્મથી લઈને અત્યાર સુધી આપણા માટે કામ કરી રહ્યા છે તો આપણે એને ધન્યવાદ આપીએ અને આપણે થેન્ક યુ અને બે ત્રણ ઊંડા શ્વાસ લઈ અને ધીમે રહીને આપણી આંખો ધન્યવાદ સાથે પાછી ખોલી આપણે ઓપન યોર આઈસ વેરી ગુડ. તો મિત્રો, આજે એક નાનો જે આપણે પ્રયોગ હમણાં આપણે જે બતાવ્યો, આ પ્રયોગ તમે બરાબર જાણી લીધો હશે, શીખી ગયા હશો, આશા રાખીએ છીએ. અને આ પ્રયોગને તમે જ્યારે પણ જરૂર હોય, તમારે જ્યારે પણ તમને એવું લાગે કે જીવનમાં કંઈક ગૂંચવાડો છે, મૂંઝવણ છે, નકારાત્મકતા છે, કોઈક ડર કે ભયની લાગણી તમને સતાવે છે, અને એ સમયની અંદર તમે થોડોક 5-7 મિનિટનો સમય કાઢી અને આ પ્રયોગમાં ઉતરી જશો તમે, તો આ બહુ સુંદર પ્રયોગ છે. અને આપણી પાસે બે ચોઇસ છે, મેડિકેશન અને મેડિટેશન. દવાઓ ખાવી કે એની સામે ધ્યાન કરવું, તો મેડિકેશન અને મેડિટેશન. તો તમે આ બેમાંથી તમે શું ચૂઝ કરશો તમે, અને આની સાથે સાથે આ પણ કરવાનું રાખો તમે મિત્રો. તો આ બહુ સરળ પ્રયોગ છે, કોઈ પણ નાના બાળકથી લઈ અને કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે. એના માટેમાં કોઈ સમય નથી. જેવી રીતે ભૂખ આપણને જ્યારે પણ લાગે છે આપણે ભોજન કરીએ છીએ, જસ્ટ લાઈક ધેટ, જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે આ વિધિનો, આ પ્રયોગનો તમે ઉપયોગ કરી અને તમારી અંદર જે પણ ભાવ છે, જે પણ તકલીફો છે, જે પણ પીડા છે, એ પીડાનો તરત જ શમન થશે આનાથી. અને આ પ્રયોગને જેટલો તમે કરશો એટલા સુંદર પરિણામો તમને મળશે. અને આજે વિશ્વની અંદર જેટલા પણ સફળ વ્યક્તિઓ છે, શાંત વ્યક્તિઓ છે, પ્રગતિશીલ વ્યક્તિઓ છે, જે લોકો સફળતાના શિખરોને સર કરી રહ્યા છે, એ લોકો પણ ડેઇલી મેડિટેશન 45 મિનિટથી લઈને લગભગ 55-60 મિનિટ સુધી એક કલાકનો સમય કાઢી અને એક રિચ્યુઅલના પાર્ટ તરીકે આજે કરી રહ્યા છે. તો એ લોકો કરી રહ્યા છે તો આપણે પણ કરવું જોઈએ. આપણે પણ જીવનમાં સફળ થવું છે, આપણે પણ જીવનમાં આગળ વધવું છે, આપણે પણ હમણાં આપણી જે પણ સમસ્યાઓ છે તો એનું આપણે સમાધાન ઈચ્છીએ છીએ, તો આ એનું સમાધાન છે બહુ સુંદર. તો જસ્ટ ટ્રાઇટ, પ્રયોગ કરજો, અનુભવ કરજો. માનવાની કોઈ જરૂર નથી, તમે પ્રયોગ કરશો એટલે શ્રદ્ધા તમને એની સાથે સાથે આવી જ જશે. ખૂબ ખૂબ આભાર વિમલભાઈ, ધન્યવાદ નિરવભાઈ, અમારા દર્શક મિત્રોને ધ્યાનનો આ પ્રયોગ આપવા બદલ ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ એન્ડ ગુડ લક.